ચીઝ સેન્ડવીચ હોય જે પણ હોય તો એના ઉપર જે પણ આપણને એના ઉપર આપણે જે આસક્તિ રહેલી છે તો તે જો આપણને આ જ ભાવમાં તોડશું નહીં ને તો પછી નેક્સ્ટ ભાવમાં આપણને શું બનવું પડશે તીરજ વગેરે દુર્ગતિમાં આપણો જન્મ થશે અને સમજી લો કે તિરંજ ગતિમાં આપણો જન્મ થશે તો ત્યાં કઈ ચોઈસ મળશે નહીં આપણને મેન્યુ કાર્ડ મળવાનું નથી સિલેક્ટ કરવા માટે પણ તે શું કરતા હોય જમીન ઉપર શોધવું પડશે કે કચરાના ઢગમાં મોઢો નાખીને આપણને ખાવા માટે શોધવું પડશે એઠું વાસી સડેલું જે પણ વસ્તુ હોય એ ગંદકીમાંથી ખાવું પડશે અને પછી સતત ભૂખ્યો પણ રહેવું પડશે ખાવા માટે સંપૂર્ણ દિવસ પરિશ્રમ કરવું પડશે શોધવા માટે અથવા તો જો નરકમાં જન્મ થશે તો પછી ત્યાં પરમાધામી દેવો ટોર્ચર કરશે ભૂખની અતિ તીવ્ર વેદના સેવી પડશે આપણને ત્યાં માટે જ આપણને આ ભવ જે સમજણનો ભાવ મળ્યું મળ્યું છે માનવનું જે આ ભાવ મળ્યું છે જૈન ધર્મ આપણને મળ્યું છે તો અહીંયા આપણને જે જ્ઞાનને આપણને જે પ્રાપ્ત થયેલું જ્ઞાન તેને અપ્લાય કરવાનું છે આપણા લાઈફમાં આચરણમાં લાવવાનું છે તે અભક્ષીયનું ત્યાગ કરવાનું છે જો સામેથી જ આપણે ચાલીને અભક્ષીયનું ત્યાગ કરશું નહીં તો પછી કર્મો આપણને આવા આવા ભાવો આપશે ને એટલે આગળના એવા ભાવો આપશે કે જ્યાં સારા ન્યુટ્રિશિયસ ખાવાનો તો દૂર પણ કઈ મળશે જ નહીં ખાવા માટે વળી કતલખાનાની લાઈનમાં આપણે જાનવર તરીકે આપણું ઉત્પત્તિ થશે અને ત્યાં આપણને ઉભો થવું પડશે અને ત્યાં આપણું પણ કાપકૂપ થશે જો આપણે માંસાહાર વાળી કોઈ પણ વસ્તુઓનો વપરાશ કરશું તો પછી આપણું આપણું પણ શું થશે કાપકૂપ થવાનું છે જેવું કરશું તો તેનાથી વધુ મળશે આપણને એ એ જ તો રૂલ છે કર્મનો વળી અનંતા ભવો આપણને કરીને આપણને આપણે આજ સુધી આવ્યા છીએ અને દરેક સમયે આપણે અનંતાભાવમાં દરેક સમયે આપણે જીવ આહાર તો કર્યો જ છે ને માત્ર ભાવ બદલતી વખતે તે અણાહારી સ્ટેટમાં હતો તો આપણને આવું જ સંપૂર્ણપણે અણાહારી પદ જોઈએ છીએ અણહારી પદ એટલે જ કે મોક્ષપદ તો તો જે જો આપણને આવું એટલે ફોરએવર માટે અણહારી પદ એટલે કે મોક્ષ પદની પ્રાપ્તિ કરવાની છે તો પછી આપણને શું કરવું જોઈએ જે પણ બાવીસ અભક્ષ્યો જે છે તે આ તેવા પ્રકારના આહારનો સંપૂર્ણ ત્યાગ કરવું જોઈએ અને વળી ભક્ષ્ય આહાર છે તો એની અંદર પણ આપણને પરિમાણ કરવાનું એટલે કે એમાં પણ સંક્ષેપ કરવાનું ઓછું કરવાનું કારણ કે મેઇન આપણી આપણો ઉદ્દેશ્ય શું છે આ કરવા પાછળનો જે ઈચ્છા છે જે આહાર સંજ્ઞા છે કે આહાર ઉપર જે આસક્તિ રહેલી છે તો તેને તોડવાનું છે આપણને આ ભવમાં આપણને આ મળ્યું છે એ જ કરવા માટે આહાર સંજ્ઞાને તોડવા માટે જ આ ભવ મળ્યું છે માટે આપણને ફર્સ્ટ સ્ટેપમાં શું કરવાનું છે અભક્ષ્યનું ત્યાગ કરવાનું છે અને બીજું સ્ટેપ શું છે જે પણ ભક્ષ્ય આહાર છે તો એમાં પણ આપણને દ્રવ્ય સંક્ષેપ કરવાનો છે તો તે તો આગળ આપણે જોવાના છીએ તો પહેલા આપણે બાવીસ અભક્ષ્યના વિષયમાં આપણે જોઈ રહ્યા હતા આ બ્રેડ પાઓ અને કેક એના વિશે આપણે વાત કરશું તો તે અભક્ષ્ય છે તે વાસી હોય છે બરાબર અને એને બનાવવામાં કેવી રીતે આવે છે પ્રોસિજર શું છે ઈસ્ટ નાખતા હોય છે કમ્પલસરી ઈસ્ટ તો હંડ્રેડ પર્સન્ટ નાખતા જ હોય છે અને એના કારણે જે ફર્મેન્ટેશન પ્રોસેસ થાય છે અને આ ઈસ્ટ શું છે કાય જીવો છે એને નાખીને આવી રીતે શું થાય છે ફોર્મેન્ટેશન કરવામાં આવે છે એના કારણે શું થાય છે આવા પ્રકારનો જો એને આવી રીતે ખેંચીને જોવામાં આવે ને જે લોટ પડેલું હોય એ લોકો શું કરે બ્રેડ પાઉ બનાવવા માટે કેટલા ચાર પાંચ દસ દિવસો સુધી આવી જ રીતે લોટ બનાવેલું લોટ બાંધીને એવી રીતે પડેલું હોય પછી અંદર ફર્મેન્ટેશન પ્રોસેસ ની કારણે પ્રોડ્યુસ કરે જે ઇસ્ટ હોય છે તે શું કરે જે પણ ગ્લુકોઝ હોય છે કે આ જે પણ કાર્બોહાઈડ્રેટ જે પણ છે એની અંદર ગ્લુકોઝ રહેલું હોય છે તો એને બ્રેકડાઉન કરીને પછી એસિડ અને ગેસમાં તે કન્વર્ટ કરે છે ફર્મેન્ટેશન પ્રોસેસ આ જ છે બીજું કંઈ નથી જે સડાવવાની જે ક્રિયા છે તો એ જ થાય છે એમાં એના કારણે તે ગેસ પ્રોડ્યુસ થાય છે માટે આવા આવા કાણા કાણા થઈ જાય છે આ ઉપાડીને જોશો તો આવા આવા એવું દેખાશે છે તે જોવો પછી આવા પ્રકારનું જે આટો છે જે લોટ બાંધેલું છે એ યુઝ કરીને જો પછી પાવ બનાવવામાં આવે તો પછી આવું બની જાય છે તેમાં કંઈ નવાઈ નથી જો અહીંયા આવું થાય દેખાય છે તો પછી આવું જ બનશે ને તો આ જે વાસી પડેલો જે લોટ છે તો એમાં ઓબ્વિયસલી સૂપ બનશે અસંખ્ય બેન્દ્ર જીવોની ઉત્પત્તિ થશે વળી તેઓ ઈસ્ટ પણ નાખતા હોય છે તો ઈસ્ટ પણ અનંત આપણે શું ક્યારે ટ્રાય કર્યું છે જે પણ સેન્ડવીચો અને બ્રેડ ખાતા હોય છે તો તેઓ જ્યારે ખરીદતા હોય છે તો ત્યારે ખાતા જો શું એને સૂંઘીને જોયું છે તેનું સ્મેલ ગમે તેવું છે ખાસ જે પણ ખાતા હોય તે ખાસ એક એક્સપેરિમેન્ટ કરજો પોતે જ એ ટ્રાય કરજો એની સ્ટ્રોંગ એકદમ ઇન્હેલ કર એટલે જોરથી ઇન્હેલ કરજો એટલે સૂંઘીને ટ્રાય કરજો કે એનું કે એવા એક પ્રકારની આ બ્રેડ જે છે ને એમાં એક ખટ્ટાસ એક વાસી પ્રકારની એક સ્ટ્રોંગ સ્મેલ આવતી હોય છે તો તે જ દર્શાવે છે ક્લિયરલી કે આ શું છે આ વાસી છે

અસંખ્ય પ્રમાણમાં જીવો એની અંદર રહેલા હોય છે અને આપણે પણ નોટિસ કર્યું હશે જો બ્રેડ એની એવી જ રીતે પડેલું હોય બે દિવસ દિવસ સુધી પેકેટ એવું જ પડેલું હોય અને એ વાપરી ન નાખતા હોય તો પછી બ્રેડ ઉપર શું દેખાવા માંડે છે પહેલા જે આંખોથી દેખાતું નથી જે ફૂગ તો એ ઓલરેડી પ્રેઝન્ટ છે જેમાં બ્રેડમાં પણ તે આપણને દેખાતી નથી આંખથી પણ પછી એક દિવસ કે બે દિવસ પછી થાય છે આંખોથી દેખાવા પણ માંડે છે છતાં પણ આપણે ઇગ્નોર કરીએ છીએ બરાબર શું દેખાય છે ગ્રીન કે બ્લેક કલરનો કે વ્હાઈટ કલરનો ફૂગ દેખાવા માંડે છે ને એના ઉપર તો આ શું છે આ બીજું કઈ નથી પણ જીવો ની ઉત્પત્તિ જે પહેલા દેખાતા ન હતા તે હવે દેખાય છે આપને બીજું કંઈ નથી એટલે આવા અનંતા જીવોનું ભક્ષણ કરવાનું આપણને પાપ લાગે છે એટલે અનંતા જીવોનું ભક્ષણ આપણાથી કરાય જ કેવી રીતે માટે આપણને જે પણ બહારની જે ગ્રીડ સેન્ડવિચ હોય કે કે ટોસ્ટ સેન્ડવિચ હોય કે ચીઝ સેન્ડવિચ હોય તો તે આપણને વાપરી જ ન વાપરવી જ ન જોઈએ જો વાપરવું હોય તો પછી શું કરવાનું ઘરે જ બનાવી લેવાનું પણ ઘરે પણ બનાવતા ટાઈમ જૈન પદ્ધતિથી બનાવવાનું ઈસ્ટ નાખ્યા વગર બનાવવાનું અને એ જ જે દિવસે બનાવ્યું છે એ જ દિવસે એને વાપરી લેવાનું બીજા દિવસે તે પછી શું બને છે અભક્ષ થઈ જાય છે અને બહારના જે પણ ટોસ્ટ હોય છે તો ટોસ્ટ પણ અભક્ષ્ય હોય છે કારણ કે બનાવવાનું પ્રોસેસ તો આજ છે ને આજ છે બીજું કઈ નથી ફમેન્ટેશન ને આવું જ છે તો આટલા બધા જીવોને હિંસા કરીને પછી ટોસ્ટ બનાવે ટોસ્ટ પણ અભક્ષીઓ જ છે એટલે ટોસ્ટ પણ નહીં ચાલે આપણને એ રાખવાનું ઓકે હવે આગળ આપણે વાત કરીએ બીજું મેયોનેઝની તો જે જે પણ પણ મેયોનેઝ સેન્ડવિચ સ્પ્રેડ કહેવાય કે મેયોનેઝ હોય અલગ અલગ પ્રકારના સેન્ડવિચ સ્પ્રેડ આવતા હોય છે કે મેયોનેઝ જે પણ હોય છે તે તેમાં ઈંડા નાખતા હોય છે માટે તે પણ આપણાથી ખવાય નહીં જે પણ પીઝા વગેરે જે એના ઉપર કે સેન્ડવીચ પર કોઈ પણ તે નાખવામાં આવતી હોય છે ખાવું ન જોઈએ પછી આવે છે માર્ગરીન ની વાત તો તે સિંગતેલ અને વનસ્પતિમાંથી બનેલ છે પણ તેમાં તેઓ ફિશ પણ નાખતા હોય છે માટે જેમાં માર્ગરીન રહેલું હોય તે પણ આપણને ત્યાગવું જરૂરી છે પછી જે પણ સસ્તા ફરસાણનું જે બજારમાં ફરસાણો મળે છે ને તો ફરસાણ જે તેલમાંથી બને છે તો કેવું તેલ હોય છે કૂતરા જે હોય ને ડોગ્સ હોય ને એની ચરબીમાંથી ફરસાણ માટેનું તેલ બન બનતા હોય છે એટલે જે પણ બહારથી જે પણ મળતા હોય છે સસ્તા ફરસાણો તે બધા આપણને લેવા ન જોઈએ પોતે જ ઘરે બનાવી લેવાના જે પદાર્થોમાંથી પોતે જ ઘરે બનાવી લેવાના ફરસાણ અથવા તો જે આપણા સાધર્મિક બંધુઓ હોય છે તો એમના પાસેથી જઈને ચેક કરી કે કેવી રીતે બનાવે છે અને પછી તેમના પાસેથી લઈ લઈ શકાય છે પણ બહાર માર્કેટ વાળા જે પણ બનાવતા હોય છે તો એના પાસેથી આપણને એ લેવું ન જોઈએ સસ્તું હોય કે મોંઘું હોય બહારના ફરસાણો જે છે તો તે આપણને લેવા ન જોઈએ પછી જે પણ મીઠાઈઓ બનતી હોય છે તો મીઠાઈઓમાં પણ તેઓ કેટલાક જણ શું કરતા હોય છે ગાય અને બળદની ચરબીમાંથી એટલે જે પણ રસ હોય છે તો તે મીઠાઈઓમાં નાખતા હોય છે પછી ખારી બિસ્કિટ્સ હોય છે તો ખારી બિસ્કિટ્સ પણ કેવા હોય છે એમાં પણ આવા એટલે એ પણ વાસી હોય છે અને તે પણ ભક્ષ્ય નથી એ ધ્યાનમાં રાખવાનું હવે આગળ જે શેઝવાન સોસ આવે છે જે ચાઇનીઝમાં જે નાખતા હોય છે તો એ પણ આપણાથી વપરાય નહીં કારણ કે એમાં કાંદા ગાર્લિક હોય છે અને એ પણ વાસી હોય છે એટલા માટે અસંખ્ય બેન્દ્રજીઓ એમાં સળબડતા હોય છે એના જ કલરના લાલ કલરના માટે એ પણ અભક્ષ્ય છે આપણાથી વપરાય નહીં આગળ આવે છે હોટેલ અને લારીઓની વાત તો એમાં જે પણ વાનગીઓ તેઓ તેઓ વેચતા હોય છે તો તે ક્યારેય પણ ભક્ષ્ય નથી કારણ કે તેઓ શું કરતા હોય છે જે લારી વાળા હોય છે તેઓ શું કરતા હોય છે અને હોટલ વાળા પાણી વાપરે ગાડિયા વગરનું પાણી વાપરે પછી તેઓ એસેન્સ નાખતા હોય કલર્સ નાખતા હોય અને સસ્તા એવા અને બટર વગેરે એનો વપરાશ કરતા હોય છે અને તેલમાં પણ કેવું ભૂંડની જે ચરબીઓ હોય છે તો તે વાપરતા હોય છે અને રસોઈઓ જે પણ વધી જાય તો તે બીજા દિવસે ત્રીજા દિવસે ચોથા દિવસે એવી રીતે વાપરે છે તેઓ કઈ ધોતા નથી પછી જે મોટા જે વેસલ્સ હોય છે જેમાં તેમની જે રસોઈઓ પડેલી હોય તો તેમાં જે એ એ મિક્સ કરીને જ વાસી રસોઈઓ છે તો એ પછી હોય છે માટે એવું જે પણ વાસી ભોજન તે કરાવતા હોય છે અભક્ષ્ય હોય છે કારણ કે એમાં અસંખ્ય પ્રમાણમાં બેન્દ્રજીવો સડબડતા હોય છે માટે તે આપણાથી વપરાય નહીં અને લારીઓ છે તો લારીઓ વાળા પણ વાસણો તે પણ ખુલ્લામાં પડેલા હોય છે તે સાફ પણ કરતા નથી તે જે પણ મચ્છર હોય કે ઘરોડીઓ વાંડા ઉંદર વગેરે એમાં પડતા હોય છે તો તેઓ શું કરે પછી ચીપિયાથી પકડીને બહાર ફેંકતા હોય છે એને હંડ્રેડ પર્સન્ટ અનહાઇજીનિક હોય છે છતાં પણ આપણે આંખ બંધ કરીને ત્યાં પાણીપુરી વાળા વાળા પાસે જઈને આપણે લાઈનમાં ઊભા રહીને ત્યાં આપણે એ બધું ભક્ષણ કરતા હોઈએ એ આપણાથી બિલકુલ કરાય નહીં ખાસ કરીને તો પરીક્ષણ ના આઠ દિવસો પતી જાય એના પછી પારણો થઈ જાય પછી તો કેટલા પ્રમાણમાં ત્યાં હોટેલમાં ભીડ લાગી જાય છે એ બધું આપણાથી કરાય નહીં બરાબર એ આપણને હોટેલના ત્યાગનું પચખાણ લઈ લેવું જ જોઈએ હવે આપણે એવી ફરિયાદ હોય કે શું કરવાનું જે અમારા પુત્ર પુત્રીઓ છે જે પણ યંગ છે જે પણ કોલેજમાં જાય છે તેઓ સમજતા નથી તો કેવી રીતે જ્યારે માતા પિતા પોતે જો લે લીધેલું ન હોય આપ પોતે જ આ બધા ચીજો વાપરતા હોય તો પછી એ લોકો કેવી રીતે સમજશે જો આપણા જ પ્રેક્ટિસમાં ન હોય તો પછી તેઓ કેવી રીતે સમજશે તેઓ કહેશે હા મમ્મી પપ્પા તો પોતે વાપરે છે તો એ તો વપરાય કારણ કે તેઓ પેરેન્ટને એક આઈડિયલ તરીકે માનતા હોય છે કે જે મારા પેરેન્ટ્સ કરે છે એક એક પ્રકારનો વિશ્વાસ રહેલું હોય છે પેરેન્ટ્સ ઉપર કિડ્સનું કે હા મારા પેરેન્ટ્સ જે કરશે તો તે પરફેક્ટ જ હશે માટે તેઓ કરતા હશે તો આપણા જ પછખાણો આ પ્રકારના પ્રતિજ્ઞાઓ લીધેલી ન હોય તો પછી તેઓ કેવી રીતે શીખશે પછી આપણે કેટલા પણ લેકચર આપીએ તે કઈ સમજવાના નથી માટે એમને જો શીખાવવું હોય ને તો એમને બોલીને કંઈ બોલી એ એ શીખવું ફરક પડવાનું નથી પોતે પોતે જ જ પ્રેક્ટિસમાં પ્રેક્ટિસમાં લાવવું પડશે આપ લાવશો ને તો ત્યારે કહેશે કે હા અરે આ મારા માતા પિતા તો હોટેલમાં હોટેલ ખાવાનું સરથા ત્યાગ કર્યું છે એમને બાધા લીધી છે કઈક તો હશે ને ના પાછળનું રહસ્ય એટલા જ માટે આટલી મોટી પ્રતિજ્ઞા લીધેલી હશે માટે તેઓ આવી રીતે વિચારમાં પડી જશે એટલે આપને શું કરવાનું હોય એમને સમજાવવાનું હોય આપની જે ફરિયાદો રહેતી હોય કે સમજાવવું કેવી રીતે સમજતા નથી તો પોતે જ આપને પ્રેક્ટિસમાં લાવવું પડશે બરાબર જો પોતે જ આપ બધા આવી બાધાઓ લઈ લેશો કે લારીઓ ઉપર ઊભા રહીને ખાવાની એટલે બંધ ત્યાગ કે હોટેલ નું એક પણ વસ્તુ ત્યાગ બધી જ વસ્તુ ત્યાગ આ જે બ્રેડ પાઉ વગેરેનું ત્યાગ આવી જો પ્રતિજ્ઞા લઈ લેશો તો પછી એમના ઉપર પણ ફરક પડશે એ લોકો જોઈ જોઈને શીખે કઈ બોલી બોલીને ને શીખતા નથી પણ એ લોકો જોઈને શીખે આપણે પોતે પ્રેક્ટિસમાં નાખશું તો ત્યારે એ જોઈને એમના પણ મગજમાં આવશે કે કઈક હશે ભલે એક વર્ષ માટે એક ઓન ધ સ્પોટ તેઓ ભલે ફોલો નહીં કરશે એક વર્ષ લાગશે બે વર્ષ લાગશે પાંચ વર્ષ પણ લાગશે મોટા થશે મેચ્યોર થશે પછી તો વિચારશે ને કે હા મારા માતા પિતા તેમને કમ્પ્લીટલી આવા કેક વગેરેની બાધા લીધેલી છે હોટેલમાં વાપરતા નથી માટે હવે હું પણ આ આચરણમાં લાવીશ અને પછી તે પણ મેચ્યોર થઈને પછી તે પણ આગળ આ ફોલો કરશે બરાબર તો એમને સમજાવવાની કે શીખવવાની આ બેસ્ટ રીત છે પોતે જ બધાને પોતે જ આચરણમાં અમલમાં મૂકવું જોઈએ પોતે જ આપ નહીં કરશો આ કેક વગેરે કાપશો ઘરમાં બેસીને એનિવર્સરી માટે તો પછી એ લોકો શું શીખશે કે બર્થડેઝ માં બધા કેક બનાવીને કાપશો તો પછી એ લોકો શું શીખશે બ્રેડ પાઉ વગેરે આવતા હોય કે હોટેલમાં બે બે દિવસોમાં જતા હો તો પછી શું શીખશે કે ઓર્ડર કરીને ઓનલાઈન ઓર્ડર કરીને ઘરમાં મંગાવશો હોટેલ નું ખાવાનું તો પછી એ લોકો શું શીખશે માટે આપ પોતાને જ આવી રીતે પ્રતિજ્ઞા જો લેશો તો એમના એના એમના મન ઉપર એક ભારે ઇમ્પ્રેશન છોડશે બરાબર અને પોતે જ એ પછી આ બધું ખાવાનું સ્ટોપ કરશે કઈ કહેવી કહેવાનું જરૂર પણ પડશે નહીં એ ધ્યાનમાં રાખવાનું હવે આગળ આપણે વાત કરશું જે પણ ડિહાઈડ્રેટેડ ફ્રુટ ફ્રુટ્સ હોય છે કે જે વાનગીઓ હોય છે જે પણ પેકેજ ફૂડ હોય છે એમાં ડિહાઈડ્રેટ ડિહાઈડ્રેટ કરીને તેઓ એવી રીતે નાખતા હોય છે અને પછી એમાં પાણી નાખીને ઇન્સ્ટન્ટલી તે બનાવી શકાય છે એવા પ્રકારનું તે કરતા હોય છે કે ફૂડ સોરી દૂધનું પાવડર હોય કે કન્ડેન્સ્ડ મિલ્ક હોય કે ઇન્સ્ટન્ટ મિલ્કશેક હોય તો એમાં શું કરતા અનેક પ્રકારના એ કેમિકલ્સ મિક્સ કરતા હોય છે એસેન્સ નાખતા હોય છે કલર્સ પણ નાખતા હોય છે કે જે ધીરે ધીરે કરીને બધા રોગોને લાવે છે માટે આ જે પણ પદાર્થો છે તો તે માર્કેટમાં જે પણ મળતા આવા પ્રોડક્ટ્સ હોય છે તો તે બધા ખાવાલાયક હોતા જ નથી બધા જબક્ષી હોય છે જે બનાવવાનું હોય ત્યારે જ ફ્રેશ ઘરે બનાવી લેવાનું આવું જે ઘણા દિવસો સુધી પડેલું હોય તો એમાં એ વાપરવા જેવું નથી એ લોકો પોતે જ કહેતા હોય કે આ હેલ્થ માટે બેનિફિશિયલ નથી પેકેજ પ્રોડક્ટ્સ માટે આપણને આ બધા અપક્ષીય વાસી જે પણ હોય છે આવા પદાર્થો વાપરવા ન જોઈએ બરાબર એ ધ્યાનમાં રાખવાનું હવે આગળ વાત કરશું આ શું છે જો કોકિનિયલ કરીને આ એક જીવ છે ઇન્સેક્ટ છે હવે જ્યારે પણ આપણને કોઈ પણ પ્રકારના જે પદાર્થો હોય કે વાનગીઓ હોય કે જે પણ હોય ખાદ્ય પદાર્થ હોય કે મેકઅપ હોય કે કપડા હોય તો એના ઉપર જો આવા પ્રકારનું લખેલું હશે કાર્માઈન કાર્માઇનિક એસિડ કે નેચરલ રેડ ફોર કે ઈ વન ટ્વેન્ટી આ ઇમલ્સિફાયર અને એનું કોડ વન ટ્વેન્ટી તો આવા પ્રકારના એ લોકો લખી લેતા હોય અને પછી કાંઈ ક્લિયર કહેતા નથી કે શું છે નેચરલ રેડ આપણને લાગે હા આપણને શું વાંચીને લાગે કે હા નેચરલ રીતનો પદ્ધતિથી જે બનાવેલું કલર હશે એવું નાખવામાં આવતું હશે એવું જ લાગે ને વાંચીને બીજું શું લાગે છે કે કાર્માઇનિક એસિડ કે કાર્માઇન કલર એવું જ લાગે ને પણ આ સાચે શું છે તો આ લાલ કલરના જે પણ પદાર્થો છે તો તે કોકીનિયલ નામનું આ જે કીડાઓ છે તો એને ઘણા જ પ્રમાણમાં તે એને ઉત્પત્તિ કરે અને પછી કચડીને તેના એને એને શું કરે સુકાવી દે અને પછી સુકાઈને એને એનો પાવડર કરે બરાબર એટલે પેલા એને કચડે અને એમાંથી રસ છે લાલ કલરનો રસ છે એની બોડી જુઓને જુઓ ને કેવી લાલ કલરની છે એમાંથી એકદમ રેડ કલરનું જે રસ નીકળે છે તો એને રસ ને પછી સુકાવીને પાવડર બનાવતા હોય છે અને તે જ આ ફૂડ કલરિંગ એજન્ટ તરીકે વપરાય છે જે પણ આપણને ફૂડ કલરિંગ એજન્ટ તરીકે વાપરે રેડ કલરનો પાવડર કે લિક્વિડ હોય રેડ કલરનું લિક્વિડ તો તે આ શું છે આ છે આ ઇન્સેક્ટમાંથી આ બને છે અને હોટેલમાં પણ લાલ રંગના શાક હોય છે તો તે પણ ક્યાંથી કલર આવે છે એ ફૂડ કલરિંગ વાપરતા હોય છે ને તો તે વિચારી લેવાનું કે આપણે શું ખાઈ રહ્યા છીએ એટલા માટે આપણે બધું હોટેલનું તો ત્યાગ કરવું જ જોઈએ હવે નહીં કરશું તો પછી ક્યારે કરશું કેટલા વર્ષો પછી કરશું એટલે આપણે જો આવું ત્યાગ કરશું નહીં તો પછી નરકના દ્વાર તો આપણા માટે ખુલ્લા થઈ જવાના છે અને આપણે એવા કંઈ મહાન નથી હવે ભગવાનના જીવને પણ કર્મ એ છોડ્યું નથી એમને પણ નરકમાં એ જો એવું કરે તો એમને પણ નરકમાં જવું પડે છે ભગવાનના જીવને પણ અર્ય ભગવાનના જીવને પણ તો આપણે કોણ છીએ આપણે કાંઈ ઇન્વેન્સિબલ નથી બરાબર આપણે કોઈ મહાન નથી આપણે પણ આવતા ભાવમાં જ આપણે નરકમાં ઉત્પત્તિ થઈ શકે છે માટે આપણને આ બધું વિચારીને ત્યાં કરવું જોઈએ અહીંયા જે કપડાં દેખાય છે તો આ કપડાને પણ આ જો આજ આવા પ્રકારે જે રેડ કલર કરાય છે કરવામાં આવે છે તો તે પણ આવા પ્રકારના જ આ આ એને જે 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 ફૂડ કલરિંગ સોરી કલરિંગ એજન્ટ બને છે તો તે પણ કપડાને એને એને જ યુઝ કરીને રંગવામાં આવે છે તો આ વિચાર હવે વિચારી લેવાનો કે આપણા સાધુ સાધ્વી ભગવાન શા માટે વ્હાઈટ કલરના વસ્ત્ર પહેરતા હોય છે હશે વિચારવાનું બરાબર એટલે આ બધું જે પણ આ તો આપણે એક રેડ કલરનું જોયું છે અલગ અલગ પ્રકારના જે પણ અલગ કલરના જે આવતા હશે ફૂડ કલરિંગ એજન્ટ તે પણ શેમાંથી બનાવવામાં આવતા હશે તે વિચારી લેવાનું એટલે આ બધું આપણને ત્યાગ કરવું જોઈએ હવે બીજું અહીંયા આવે છે ખસખસ કે પોપી સીડ્સ તો તે ખાવા જોઈએ કે નહીં તો એ એ શું છે પોપી સીડ્સ છે તે ઓપિયમમાંથી બને છે અને એની અંદર મોર્ફિનનું કન્ટેન્ટ હોઈ શકે છે આ સીડ્સની અંદર માટે તે ખાવા ન જોઈએ કારણ કે બહુ વધારે ખાવાથી તેનું એડિક્શન પણ થઈ શકે છે કારણ કે એની અંદર શું છે મોર્ફિનનું અમુક પ્રમાણમાં તે માત્રા રહેલી હોય છે એના કારણે એ ખાવાથી શું થઈ શકે છે મનમાં વિકારો પણ તે લાવી શકે છે માટે તે વપરાય નહીં બરાબર એટલે આપણાથી ખસખસ કે પોપી સીડ્સ વપરાય નહીં તે ધ્યાનમાં રાખવાનું બરાબર પછી બીજું એક ક્વેશ્ચન આવેલું હતું કે ચીઝનું સજેશન હતું ઇનફેક્ટ કે ચીજનું બેસ્ટ સબસ્ટિટ્યુટ શું છે પનીર છે તો આપણને જો ચીઝ બહુ એટલે ભાવતું હોય પણ આપણને હવે ત્યાગ પણ આ સમજણ લે લીધા બાદ આપણને એ ત્યાગ કરવાનો હોય તો ચીઝ બદલે એક સબસ્ટિટ્યુટ બેસ્ટ સબસ્ટિટ્યૂટ શું છે પનીર તો એ પણ જે ઘરે બનાવેલું જે ફ્રેશ પનીર હોય છે તો તે જ દિવસે બનાવીને એ જ દિવસે વાપરી શકાય છે ચીઝના બદલે

એ આયુર્વેદિક મેડિસિન છે છતાં પણ એ એગ શેલ્સ એ બનાવવામાં આવે છે અહિયાં નામથી જ આપણને ખબર પડે છે કે આ શું છે કુકુટ એટલે કુકુટ એટલે શું કે મરઘી અને અંડ અંડ એટલે શું એગ અને એમાંથી જે બનેલું છે ભસ્મ તેવું તો અહીંયા આપણને એટલે આ એક એક્ઝામ્પલ છે એનાથી સમજી લેવાનું કે આયુર્વેદિક જે પણ વસ્તુઓ છે તો એના ઉપર પણ આંખ બંધ કરીને વિશ્વાસ આપણે કરી નહીં શકીએ એ પણ એ લોકો પણ કઈ પણ નાખી શકતા હોય છે કોઈ પણ સંભાવના રહેલી હોય છે બરાબર કારણ કે તે પણ પૈસા માટે જ તેઓ વેચતા હોય છે ને માટે અનંત કઈ પણ હોઈ શકે છે આ આયુર્વેદિક પ્રોડક્ટ્સમાં અનંત કાય પણ તેઓ ભલે માંસાહાર એક કરતા ન હોય અહીંયા તો આપણે જોઈએ માંસાહાર જ છે એક્સ શેલ્સમાંથી એટલે કે માંસાહારક એટલે કે જીવોની હત્યા કરીને જ પંચિન્દ્રિય જીવોની હત્યા કરીને જે આ આયુર્વેદિક મેડિસિન જે ભસ્મવ છે તો તે બનાવે છે તો હવે એમાં અનંત કાય હવે બીજા જે એટલે એનું मीनिंग શું છે કે આયુર્વેદિક પ્રોડક્ટ્સ ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ નહીં કરી શકાય એ લોકો અનંત પણ એનું પણ વપરાશ કરીને બનાવી શકે છે અથવા તો સ્ટીરડ્સ પણ નાખતા હોય છે ગુણ વધારવા માટે કાંઈ પણ નાખી શકતા હોય છે માટે ધ્યાન કરીને આપણને જે પણ વાપરતા હોઈએ તો તે એક એક ઇન્ગ્રેડિયન્ટ ચેક કરીને પછી જ વાપરવું જોઈએ આંખ બંધ કરીને વિશ્વાસ કોના ઉપર કોઈના ઉપર ચાલે નહીં કરવું ન જોઈએ પછી આગળ આપણે ગઈકાલે તો ઇનોની વાત કરી જ લીધી હતી કે તે તો સિટ્રિક એસિડ નાખીને બનાવવામાં આવતું હોય છે બાયોકેમિકલ પ્રોસેસ દ્વારા અને ઈસ્ટના ઈસ્ટ દ્વારા તેનું ફર્મેન્ટેશન કરવામાં આવે છે બરાબર એટલે ઈસ્ટ દ્વારા ફમેન્ટેશન કરાવ કરવામાં આવે છે એટલા માટે આપણને આ વાપરવા જેવું નથી ઈનો પણ તો તે તો આપણે ગઈકાલે જોઈ લીધું હતું તો હવે એની જગ્યા શું વાપરી શકાય હા બીજું જો દવા માટે જો એકદમ જરૂરી હોય કે બીજું કઈ ઓપ્શન નથી તો દવા માટે જૈના માત્ર દવા માટે જૈણા પણ ઇડલી વગેરે કે ઢોસા વગેરે ફૂલાવા માટે આ ઈનો વપરાશ તો બિલકુલ કરવું ન જોઈએ એ ત્યાગવું જોઈએ કારણ કે આ કેવી રીતે બનવામાં એટલે બનાવવામાં આવે છે તે આપણે જોયું હતું પછી એના એની જગ્યા જે બેકિંગ પાવડર છે તો તે વાપરી શકાય છે પણ જે જેમાં ટાર્ટરિક એસિડ ન હોય જેમાં ટાર્ટરિક એસિડ ન હોય એવું જે બેકિંગ પાવડર હોય કે જે ઇન ઓર્ગેનિક એસિડ છે તો તે વાપરી શકાય છે પણ જો એમાં ટાર્ટરિક એસિડ હોય ને બેકિંગ પાવડરમાં તો તે નહીં વાપરવાનું અને વળી જે પોટેટો સ્ટાર્ચ થી પટેટો એટલે કે બટાટા તો એના સ્ટાર્ચમાંથી જે બનાવ બનવામાં આવતું હોય છે તો તે આપણને વાપરવું ન જોઈએ પછી આગળ અહિયાં શું છે જેમ્સ તો જેમ્સ પણ વાસી હોય છે એમાં વળી જેમ્સ બનાવવા માટે તેઓ જીલેટિન પણ નાખતા હોય છે મોસ્ટલી જો તે જીલેટિન નહીં નાખે તો પછી પેક્ટિન નાખતા હોય અને પેક્ટિનનું એક્સ્ટ્રાક્શન પ્રોસેસ જે છે ને પેક્ટિનનું તો તે પણ હિંસાવાળું હોવાથી જેમ્સ અભક્ષ્ય જ ગણાય છે એમ પણ એ વાસી જ હોય છે બરાબર માટે જેમ્સનું પણ આપણને આપણાથી વપરાશ નહીં થાય એટલે આપણા જે પણ કિડ્સ હોય છે સ્કૂલવાળા એમને જેમ નાખીને એટલે જે પણ રોટલી આપતા હોય તો એમાં જેમ નાખવાનું ન જોઈએ નાખવું ન જોઈએ એના કરતાં શું કરવાનું ઘરમાં જે પણ ભક્ષીય વાનગીઓ હોય છે શાક હોય છે ગ્રીન વેજીટેબલ્સ હોય છે કે તિથિના દિવસ દિવસ હોય તો પછી જે પણ એના એના યોગ્ય જે પણ હોય છે કઠોળ તો તે એના શાક બનાવીને રોટલી સાથે આપવા જોઈએ પણ જેમ્સ બિલકુલ પણ બનાવીને આપવા ન જોઈએ તે અભક્ષ્ય છે પછી આગળ વિટામિન ડી ટેબ્લેટ્સ તો તો તે વાપરી શકાય કે નહીં જે ડી સપ્લિમેન્ટ હોય છે તો એ બધા એક્સ્ટ્રેક્ટ કરવામાં આવે છે અથવા તો જો એનિમલ્સ નું સોર્સ ન હોય જો બતાવે કે આ વેજીટેરિયન સોર્સ છે તો તે પછી ક્યાંથી લાવે છે વિટામિન ડી તો તે મશરૂમ માંથી કાઢે છે મશરૂમ્સ જે હોય છે તો તે પણ અનંત કાય હોય છે તો તેમાંથી તે કાઢવામાં આવે છે માટે આજે પણ બહાર મળતા હોય છે વાઇટમિન ડી સપ્લિમેન્ટ્સ કે ટેબ્લેટ્સ તે પણ નથી પણ જો એક અમુક પ્રકારની આવા આવું રોગ થઈ જાય વાઇટમિન ડી ડેફિશિયન્સી રોગ કઈ થઈ જાય પછી જો ડોક્ટર જો પ્રિસ્ક્રાઇબ કરે તો એને પણ કહેવાનું કે જો શક્ય હોય તો માંસાહાર ન હોય એવી ટેબ્લેટ આપે એવી રીતે રિક્વેસ્ટ કરવાનો અને પછી એ ટાળી ન શકાતું હોય માટે રોગના કારણે જો વાપરવા પડતા હોય તો પછી વાપરવાની એવી રીતે રાખવાની નહીં આ માંસાહાર આપણને સર્વથા ત્યાગ કરવાનો પણ ઝેણા આવી રીતે મૂકી શકાય છે કે રોગનું રોગના કારણે જો વાપરવાનું વાપરવું પડતું જ હોય તો એના માટે ઝણા એવી રીતે પછી આગળ વાત આવશે કોર્નફ્લારની તો કોર્ન ફ્લાર બનાવવા માટે એમની રીત કેવી હોય છે જે કોર્ન હોય છે તો કોર્નને લિક્વિડમાં તેઓ કેટલા થર્ટી ટુ ફોર્ટી એટ આર્સ સુધી એટલે કે લાઈક થર્ટી આર્સથી કરીને બે દિવસ સુધી તેઓ ભીંજવીને ફર્મેન્ટેશન કરવા માટે તે રાખતા હોય છે તો ફમેન્ટેશનનું આપણે પ્રોસેસ તો આપણે સમજી જ લીધું છે કે એમાં જીવો ઇન્વોલ્વ હોય જ છે તો તેઓ જીવો જ આ ફમેન્ટેશનનું પ્રોસેસ કરે છે બરાબર તો અને પછી એને સુકાવીને પછી પીસવામાં આવતો હોય છે એટલે આગળનું જે પ્રોસેસ છે તો તે પ્રોસેસ કરતા હોય છે અને એનાથી આવા આવા પ્રકારનું પ્રોસેસ કરવાના કારણે તે પછી એને એનું પછી ફાઇન પાવડર પણ બની શકે છે પીસતા ટાઈમ એટલે જે બનાવવાનું જે પ્રોસેસ છે જે પ્રક્રિયા છે તો જો એમાં ફર્મેન્ટેશન ઇન્વોલ્વ હોય તો પછી તે હંડ્રેડ પર્સન્ટ અભક્ષ્ય બને છે અને વળી બહારનો જે હોય છે લોટ તે ઘણા દિવસનું જૂનું હોય તો તે પણ અભક્ષ્ય બની જાય છે અહીંયા ક્વેશ્ચન છે કે ઓફ કોર્નફ્લાર એ નાખો ને આપણે ઘાટું બનાવવાનું હોય કોઈ સૂપ ઘરમાં જે સૂપ બનાવતા હોય એને ઘાટો કરવાનું હોય તો પછી ઘઉંનો લોટ પણ એનાથી પણ ઘાટો થઈ શકે છે ને જે ઘઉંનો લોટ હોય એમાં આપણે પાણીમાં નાખીને પેસ્ટ બનાવીને પછી નાખીએ તો એનાથી પણ ઘાટું થઈ જાય છે તો કોર્નફ્લોર ની વપરાશ કરવો તે કઈ જરૂરી નથી બરાબર પછી વિન્ટર સિઝન હોય તો એમાં કાજુ જે છે ને કાજુ કેશ્યુનટ તો ત્યારે તે ભક્ષ્ય છે તો વિન્ટર સિઝનની અંદર આપણે કાજુનો પેસ્ટ બનાવીએ ને અને એ કાજુનો પેસ્ટ આપણે કંઈ વાનગીમાં નાખીએ તો તે પણ ઘાટું બની જાય છે તો એવી રીતે આપણને ઓલ્ટરનેટિવ યુઝ કરવાના ના પણ બહારનું જે કોર્નફ્લોર છે તો તે આપણને એ નહીં યુઝ કરવાનો ઓકે હવે આગળ આવે છે ચાઈના છે ની અને ચાઈના ગ્રાસ એટલે શું છે ચાઈના ગ્રાસ અહિયાં જે દેખાય છે ને ફોટોમાં આ છે ચાઈના ગ્રાસ તો એટલે કે એક એલ્ઘે એલ્ઘે માંથી તે બનાવવામાં આવે છે એલ્ઘે શું છે એક અનંત કાય એક પ્રકારનું અનંતકાય છે જે પાણીમાં તે ઊઘે છે એ અલગ અલગ કલરનું એલ્ગે હોય છે ગ્રીન એલ્ગે હોય બ્રાઉન હોય રેડ હોય અલગ અલગ કલરના એલ્ગે હોય છે બરાબર તો અલગ અલગ કલરના એલગેમાંથી એટલે કે અનંત અનંતકાયમાંથી તે બનાવવામાં આવે છે માટે તે ઓબ્વિયસલી ત્યાં જ અભક્ષ્ય થઈ જાય છે અને અઘાર અઘાર અહીંયા અઘાર એટલે આ જ છે તો અઘાર અઘાર તે તે સ્પેસિફિકલી રેડ એલ એલગેમાંથી બનાવવામાં આવે છે અને એ આવા પ્રકારના જે અનંત કાય માંથી બનાવવામાં આવે છે એટલે એક શરીરમાં અનંત જીવો રહેલા હોય છે અને આ શું છે અઘાર એટલે શું અઘાર જે સી વીડ એટલે કે સમુદ્રી સેવાળ તે એક્સ્ટ્રાક્ટ આ શું છે સમુદ્રી સેવાળ પણ કહી શકાય છે એલ્ગે કહો કે સમુદ્રી સેવાળ કહો તો સમુદ્રી સેવાળ કે એલ્ગે એમાંથી એ એક્સ્ટ્રાક્ટ કરવામાં આવે છે આવી રીતે તે અઘાર અઘાર બને છે અહીંયા જે

તેનો વપરાશ આઈસ્ક્રીમ્સમાં થતું હોય છે હા ને એના બીજા નામો શું છે તેને વેજીટેરિયન જીલેટિન પણ કહેવાય છે હવે જે પણ કહેતા હોય કે અમે એનિમલ્સમાંથી જેલે જેમ નીકળતું હોય છે એમના ચરબીઓમાંથી જીલેટિન તો તે અમે વાપરતા નથી તો અને તો પછી તે લખે કે આ પ્લાન્ટ સોર્સથી બને કાઢેલું જીલેટિન છે તો હવે પ્લાન્ટ સોર્સ કહ્યું છે આ જ છે જે વેજીટેરિયન જીલેટિન કહેતા હોય ને કે વેજીટેરિયન જીલેટીન તો આ જ છે તો આપણા અનંત કાય છે તો હવે વેજીટેરિયન જીલેટીન પણ આપણાથી વપરાય નહીં તે આપણે સમજી લીધું બરાબર એટલે જેલેટિન જે લખેલું હોય તો તે વપરાય જ નહીં તે સમજી લેવાનું સિમ્પલ અને એને બીજું નામ આઈસિંગ ગ્લાસ કર તરીકે પણ કહેવાતા કહેવાતું હોય છે આ અઘારને અને આ અઘારનું ક્યાં ક્યાં વપરાશ થતું હોય છે આ અઘારને ક્યાં નાખતા હોય છે જે પણ આઈસ્ક્રીમ્સ બનાવવામાં બનાવતા હોય છે આઈસક્રીમ્સ કે જેલી કે સૂપ્સ જ્યાં લખેલું હોય કે અમે નોન વેજીટેરિયન કંઈ પણ માંસાહારના દ્રવ્યો અમે વાપરતા નથી પણ અમે બધું ક્યાંથી લીધું છે વેજીટેરિયન સોર્સથી લીધું છે તો આ છે વેજીટેરિયન સોર્સ તો આ પણ કાય છે માટે તે પણ આપણને ત્યાગ કરવું જોઈએ માટે તેઓ ગ્રીન માર્ક ત્યાં મૂકે અને લખે કે પ્લાન્ટ સોર્સ પણ પ્લાન્ટ સોર્સ આ કાય છે માટે આ અઘાર અઘાર જેમાં પણ નાખેલું હોય આઈસક્રીમ કે જેલી કે સૂપ્સ તેને ઘાટો કરવા માટે તે યુઝ કરતા હોય છે એટલા માટે ઘાટો કરવા માટે આ અઘાર અઘાર પાવડર પણ આપણાથી યુઝ કરાય નહીં ઘરે પણ નહીં કરાય ને બહારથી જે માર્કેટની ચીજો પણ આવા પ્રકારની જેમાં અઘાર નાખેલું હોય તો તે પણ વપરાય નહીં તે બધું જ અભક્ષ્ય છે એ ધ્યાનમાં રાખવાનું આ ન્યુટેલા જે છે તો તે પણ અભક્ષ્ય છે તે વાસી છે તે અભક્ષ્ય છે અને એ પણ સાકર તો એનું સોર્સ બીટરૂટ પણ હોય છે જે સ્વીટ બીટ હોય છે ને તો એ પણ સોર્સ હોઈ શકે છે સાકરનું જરૂરી નથી કે સાકર માત્ર ઉસમાંથી જે ડિરાઈવડ એટલે કાઢતા એક્સટ્રાક કરતા હોય છે એ એક જ સોર્સ નથી કઈ સાકરનું બરાબર શુગર તે શુગર કેન જ્યુસમાંથી બનાવવામાં આવે છે ને સ્વીટ બીટ માંથી બનાવવામાં આવે છે તો જે પણ એમને સસ્તું લાગે યોગ્ય લાગે તો તેવી રીતે ફ્રાન્સમાં એ બેન્ડ છે પછી આવે જે સોફ્ટ ડ્રિંક્સની વાત કે એરેટેડ ડ્રિંક્સ તો એવું પણ અહીંયા રિક્વેસ્ટ હતું કે કેવી રીતે બનાવવામાં આવે છે તો આ સમજી લેવાનું આ જે પણ અલગ અલગ પ્રકારના જે પણ ડ્રિંક્સ છે તો તે કેવી રીતે બનાવતા હોય છે એમાં કાર્બોનેટેડ વોટર નાખતા હોય છે બરાબર કાર્બોનેટેડ વોટર એટલે કે જેમાં ગેસ વાળું જે વોટર છે કાર્બન ડાયોક્સાઇડ વાળું જે વોટર છે તો તે નાખીને બનાવતા હોય છે એમાં પછી ફ્લેવર એસેન્સ જે પણ નાખે છે તે એટલે અહીંયા પાણીનું અહીંયા આપણે સમજી લીધું કાર્બોનેટેડ વોટર વોટર એટલે અહીંયા પાણી આવી ગયું અને પાણી પછી એક દિવસ રાત્રિ પસાર થઈ જાય પછી તે શું બની જાય વાસી બની જાય એમાં અસંખ્ય પ્રમાણમાં જે પણ વાસી બની જાય તો એમાં શું હોય પછી અસંખ્ય પ્રમાણમાં બેન્દ્ર જીવો ત્યાં પછી સડબળતા હોય છે એ જ કલરના ભલે આપણને દેખાતા નથી છતાં તે હોય જ છે એવી રીતે શાસ્ત્રકાર ભગવંત પ્રભુએ આપણને કહ્યું છે માટે તે શું છે અભક્ષ્ય બની જાય છે બરાબર અસંખ્ય પ્રમાણમાં બેન્દ્ર જીવો એમાં સડબળતા હોય છે આવા આ વાસી ડ્રિંક્સ છે માટે તે આપણને ત્યાગ કરવું જોઈએ તેમનો તો એવી રીતે એ લોકો કાર્બોનેટેડ વોટર નાખતા હોય છે અથવા તો બીજી રીત તેઓ શું કરતા હોય છે આ એક રીત છે અહીંયા એમાં ઘેસ હોય છે ને તો ગેસની બે રીતો હોય છે એક તો કાર્બોનેટેડ વોટર નાખતા હોય અને બીજી કઈ રીત છે તેઓ લેક્ટો ફર્મેન્ટેશન કરતા હોય છે બરાબર હવે ફર્મેન્ટેશન ના શબ્દ આવી ગયો જીવોના સહાય લઈને ક્રિએટ કરવામાં આવતું હોય છે એમાં જે શક્કર જેવા સાકર જેવા જે સ્વીટ છે તો તેનો આહાર કરીને જીવો શું કરે નિહાર તરીકે એસિડિક તત્વો અને ગેસ તે છોડતા હોય છે તો જે ગેસ ક્રિએટ થતું હોય છે તો એ ગેસને યુઝ કરીને આ એમાં જે એ ગેસને અહીંયા એનો કાર્બન ડાયોક્સાઇડ તરીકે વપરાશ થતું હોય છે માટે અથવા તો એ કાર્બોનેટેડ વોટર યુઝ કરી અથવા તો એ લેક્ટોફેસન દ્વારા જીવોના સહાય લઈને ગેસ ક્રિએટ કરીને તે બનાવવામાં આવે છે માટે તે બંને બંને રીતે જે જે પણ પણ હોય પદ્ધતિ હોય તે જ છે કારણ કે તે વાસી છે પાણીનું પ્રમાણ છે વાસી છે બે અસંખ્ય પ્રમાણમાં બેન્દ્રિય જીવોની ઉત્પત્તિ રહેલી હોય છે માટે તે આપણને ત્યાગવું જોઈએ ક્વેશ્ચન આવેલું છે કે રવો શું છે તો જો ઘરમાં પીસેલો હોય રવો તો તે વાપરી શકાય છે પણ બહાર રવો આપણે જોયું હશે કે સાધુ પણ આવતા હોય છે તો તે પૂછે રવો ક્યાંનું છે 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 કે આપણે જો તો તે વહોરતા નથી બરાબર જે ઘરે પીસેલું જે હોય રવો તો તે જ વાપરી શકાય છે બહારનું નહીં તે ધ્યાનમાં રાખવાનું આગળ વાત આવે છે ઈસ્ટ્રોજન ની તો જે પણ પ્રોડક્ટ ઉપર ઈસ્ટ્રોજન એવી રીતે લખેલું હોય આપણને ખ્યાલ ન હોય આ ઇસ્ટ્રોજન શું છે આપણને લાગે કઈ કેમિકલ હશે પણ તે જાણી લેવું જરૂરી છે કે તે કેવી રીતે કરવામાં આવે છે તો એટલે કે હોર્સ ફિમેલ હોર્સ ઘોડા હોય એમની ઘોડી પણ હોય ને એવી રીતે ફિમેલ હોર્સ હોય છે તો તેને જે પણ ગર્ભવતી હોય પ્રેગ્નેન્ટ હોર્સ હોય છે તો તેમને બાંધીને રાખવામાં આવતા હોય છે અને તેમનું જે મૂત્ર હોય છે તો તેમાં જે મૂત્ર હોય છે એમાંથી આ એક્સ્ટ્રેક્ટ કરતા હોય છે ઇસ્ટ્રોજન બરાબર અને કતલ એટલે બીજા જે જાનવરો હોય છે એમનું કતલ કરીને એમની જે ગ્લાન્ડ્સ હોય છે તો એમની જે ગ્રંથિ કે ગ્લાન્ડ્સ હોય છે એમાંથી પણ તે એક્સ્ટ્રેક કરીને આ ઈસ્ટ્રોજન નામનું જે દ્રવ્ય છે તે કાઢે છે અને તે પછી બીજી વસ્તુઓમાં એ નાખતા હોય છે માટે આ જે લખેલું હોય જે પણ પ્રોડક્ટ્સ ઉપર તો તેનો ત્યાગ આપણને કરવું જરૂરી છે તો આ દવા માટે યુઝ કરતા હોય છે બરાબર પછી આગળ વાત આવે છે આઈસિંગ ગ્લાસની તો આ જે આઈસિંગ ગ્લાસ છે તો તે પણ માછલીમાંથી કાઢીને તે બનાવવામાં આવતું હોય છે અને આઈસિંગ ગ્લાસ એમાં નાખે છે જે પણ આલ્કોહોલિક ડ્રિંક્સ છે તો તેમાં એ નાખતા હોય છે અને બીજું તેલમાં પણ તે નાખતા હોય છે તેલને પતલું કરવા માટે આ ઉપયોગ કરતા હોય છે માટે આ પ્રકારનું ત્યાગ કરવું જોઈએ પછી અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે ઘરે રવો કેવી રીતે ઘરમાં જે ચક્કી હોય ઘરઘંટી હોય જે પણ હોય તો તે સાફ કરીને પછી જેટલું જોઈએ એટલું રવો પીસી લેવાનો બરાબર બનાવી લેવાનું અને પછી કાળ પણ જોઈ લેવાનું કે કેવું કાર્ડ ચાલી રહ્યું છે ગરમી છે ચોમાસું છે કે ઠંડીના દિવસો છે તો તે પ્રમાણે કેટલા દિવસ સુધી આ લોટ ચાલી શકશે પેલા તો પીસ્તા પહેલા આપણને સાફ કરી લેવું જરૂરી છે ત્યાં જે પણ બને છે બહાર બજારમાં જે પીસ્તા હોય છે તો તે કઈ સાફ કરતા નથી એમના જે મશીનો છે તે પણ કઈ સાફ કરતા નથી ટાઈમ ટુ ટાઈમ સાફ નથી કરતા માટે આપણે પણ જોયું હશે કેટલું પણ સાફ કરીને રાખીએ છતાં પણ ધનેડાની ઉત્પત્તિ થઈ જ જાય છે તો ત્યાં શું થતી હશે ધનેડાની ઉત્પત્તિ તે બધું સાથે સાથે પીસાઈ જાય છે માટે આપણને ઘરે બનાવવું જોઈએ બરાબર ઘરે પીસવું જોઈએ આગળ હવે વાત કરશું કેસ્ટોરિયમ ની તો આ કેસ્ટોરિયમ જે છે તો તે શું છે જે કેસ્ટોરિયમ જે લખતા હોય છે ક્યાં પણ આપને દેખાય કેસ્ટોરિયમ લખેલું મોસ્ટલી ઉપર લખેલું હોય છે આ આ ધ્યાનમાં આપને આવ્યું હશે કે નહીં પણ હોય છે ને તેના પેકેટ ઉપર આવું કેસ્ટોરિયમ લખતા હોય છે કેસ્ટોરિયમ શું છે તો એ આ પ્રકારનું જે જાનવર દેખાય છે એને બીવર કહેવાય છે બરાબર આ બીવર નામનું આ જાનવર છે તો આ બીવર માંથી કાઢીને તે આવી રીતે આ કેસ્ટોરિયમ છે એમાંથી તે મળે છે અહીંયા શું લખેલું છે એનલ સિક્રિશન સમથિંગ સમથિંગ મિક્સ વિથ યુરિન ફ્રોમ અ બીવર આવી રીતે તે આવી રીતે કેસ્ટોરિયમ જે છે એવું જે તત્વ છે તો તેવી રીતે આવી રીતે કાઢીને પછી આવી રીતે આઈસ્ક્રીમ્સમાં નાખીને તે બનાવતા હોય છે માટે આ વિચારી લેવાનું શું આ હવે જોઈને પણ ગમે છે આઈસ્ક્રીમ જો ખાવા યોગ્ય લાગે છે જોઈને મન પણ થાય છે હવે આ બધું જાણ્યા બાદ નથી થતું ને માટે જ જલ્દી જેટલું જલ્દી થાય તેટલું જલ્દી આ અભક્ષે એવા આઈસ્ક્રીમની બાધા આપણને લેવી જોઈએ પછી આગળ વાત કરશું ઓકે આપણે એક વાત કરી હતી કે બીફ ટેલો કંઈક હતું ચરબી બીફ ટેલો નામનું જે ચરબી તો તે ગાય અને બળદની ચરબી તો એમાંથી તે કાઢવામાં આવે છે જે સસ્તી મીઠાઈઓ જે મળતી હોય છે કે સસ્તી ખારી મળતી હોય છે ને બહાર બજારમાં તે વાળા જે બિસ્કીટ બનાવતા હોય છે કે તળેલી વસ્તુઓ હોય છે એમાં પણ આ બીફ ટેલોની ચરબી તે નાખતા હોય છે અને સાબુમાં કે ચોકલેટ્સમાં કે પીપરમાં તે પુષ્કળ પ્રમાણમાં તે વપરાશ થતું હોય છે શેનો જે બીફ ટાલો ચરબી છે એટલે કે જે ગાય અને બળદની ચરબી તો તે કતલખાનામાંથી ડાયરેક્ટલી હોય છે અને તેઓ પછી બેકરીના શોપ ખોલીને બેસી જતા હોય છે અને પછી આવા ખારી બિસ્કિટ ટોસ્ટ વગેરે તેઓ બનાવતા હોય છે અને એમાં તે અવશ્ય આવા બીફ એટલે જે ગાય બળદની ચરબીઓ તે નાખતા હોય છે એટલા માટે આપણને બહારની જે પણ સસ્તી ખારી બિસ્કીટો હોય છે કે ભલે મોંઘી પણ હોય આપણને બધું

પેટમાંથી એટલે કે સ્વાઇન હોય છે પેટમાંથી તે એક્ એક્સટ્રૅક કરવામાં આવતું હોય છે આ પેપ્સીન અને ચીઝ બનાવવા માટે આ પેપ્સીનનું પણ પ્રયોગ કરતા હોય છે ચીઝ માટે જે મેળવણ જોત જોઈતું હોય છે ને તો તે મેળવણ બનાવવા માટે આ પેપ્સિનનું પ્રયોગ કરતા હોય છે તો આ પેપ્સિન પણ એટલે કે એનિમલ બેસ્ડ તત્વ છે માટે જ્યાં એ લખેલું હોય પેપસીન તો તેનો પણ આપણને શું કરવું જોઈએ ત્યાગ કરવું જરૂરી છે ચીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામી મી સર્વમંગલમ આંગલ્યમ મંગલ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માનમ જૈનમ જયતિ શાસનમ પ્રણમ